નવસારી જિલ્લાના વતની અને વિસ્ફોટક સિલિન્ડરમાં રહેતી હવાબેન ઇમ્યાસ બલિયાએ 2009માં પોતાના જેઠ પાસેથી બિલીમોરાનું જૂનું મકાન ખરીદ્યું હતું. આ મકાન જર્જરિત થયું હતું. તેને તોડવા માટે એક કોન્ટ્રાક્ટરને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો, જેમાં ઘર તોડતી વખતે જૂના સોનાના સિક્કા મળ્યા હતા. મજૂર અને કોન્ટ્રાક્ટરે આ સોનાના સિક્કા આંતરિક ભાગ બટાઈ કરી લીધી હતી, જેની જાણ મકાન માલિક અને મહિલાને થતા લંડનથી ભારત આવી નવસારી ભીલીમોરા પોલીસ સ્ટેશનમાં સોનાના સિક્કાથી ક્યાં ગયા તે અંગેનું ફરિયાદ કરાતા પોલીસે તપાસ શરૂ કરી. હવાબેન ઇમ્તિયાઝિત બલિયાના છેલ્લા 20 વર્ષથી લંડન રહે. તેમનું આશરે 100 વર્ષ જૂનું એક મકાન બિલીમોરાના 50 સ્ટ્રીટ મંદર રોડ જુમ્મા મસ્જિદ પાસે જૂનું જર્જરિત મકાન આવેલું છે, જેને તોડવા માટે સ્થાનિક કોન્ટ્રાક્ટર સરફરાઝ હાજી કોરોડિયાની કોન્ટ્રાક્ટર આપવામાં આવ્યો હતો. મકાન માલિક મહિલાને કોન્ટ્રાક્ટર મકાન તોડવી વખતે જો કોઈ દસ્તાવેજ કિંમતી સરસામાન મળી આવે તો તેમને પરત કરવા માટે તાકીદ કરી હતી. સરફરાજ રાજવા રાજુભાઈ પજારી રમુખભાઈ દિનેશભાઈ નામના મજૂરો પાસે જર્જરિત મકાન તોડવાની શરૂઆત કરી હતી, જેમાં ઘરમાંથી કેટલાક સોનાના સિક્કા મળી આવ્યા હતા. સિક્કા મળ્યા બાદ તમામમાં લાલચ જાગી હતી અને તેઓ એકબીજાના સોનાના કિંમતી સિક્કા વેચી લઈને મૂળ મધ્યપ્રદેશના મુજરો સિક્કા લઈ પોતાના વતન ગયા હતા, જ્યાં ભાગ બટાઈમાં બબાલ થતા વાત મધ્યપ્રદેશના અલીરાજપુર જિલ્લાની પોલીસ સુધી પહોંચી હતી, જેમાં તપાસ ખર્ચે આવેલી મધ્યપ્રદેશ પોલીસ થોડા દિવસ પહેલા બિલીમોરાના માથામાં નાખ્યા હતા. પોલીસે તપાસ તો કરી પરંતુ સોનાના સિક્કા રિકવર થઈ શક્યા નથી. આટલી મોટી સંખ્યામાં જો સોનાના સિક્કા મળ્યા હોત તો રિકવર પણ થયા હોઈ શકે, પરંતુ ક્યાં ગયા તેનો હજુ સુધી કોઈ પતો લાગ્યો નથી. મારું નામ હવાબીબી ઇમ્તિયાઝ બાલિયા છે. મેં બિલીમોરા મારું ઘર છે, મારું સાસરું એ મેં તોડવા આપ્યું હતું સરફરાઝભાઈને, ને એમાંથી લાકડાના અંદરમાંથી સોનાના સિક્કા મળ્યા છે એ મને એમપી પોલીસે જાણ કરી હતી, પણ મને કોઈ ખબર નહીં હતી. પછી ખબર પડી ત્યારે મેં અહીંયા આવી હતી અને મેં અરજી કરી છે, અને એ મારા ઘરમાંથી મેં પોતે ઓનર છે અને મારા ઘરમાંથી મેં નીકળ્યા છે અને મેં ઇંગ્લેન્ડથી આવી છે, એના માટે મને કોઈ બી ઇન્સાફ અહીંયા મને જુએ છે અને મને ઇન્સાફ અપાવજો. અને અનેક અહીંયાના કર્મચારી લોકો મને ઘણી બધી હેલ્પ કરી ગયેલા છે અને હેલ્પ કરતા છે, અને એના બદલ બહુ ઘણો બધો આભાર છે બધાને. આ સમગ્ર મામલે લંડનમાં રહેતા મકાનના માલિક હવા બાલિયા હાલમાં નવસારી ખાતે બિલીમોરા પોલીસ સ્ટેશનને પોતાના મકાનમાંથી મળેલા સોનાના સિક્કા બાબતે ફરિયાદ આપી હતી, જેના આધારે પોલીસે ચાર આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધી એલસીબીને તપાસ સોંપવામાં આવી હતી. આ સમગ્ર પ્રકરણમાં મધ્યપ્રદેશના તપાસ કરતી ટીમના કેટલાક પોલીસ કર્મચારીઓ સસ્પેન્ડ થવાની વાત પણ સામે આવી હતી. નિયમ મુજબ જૂના અને જર્જરિત મકાનમાંથી મળેલી સોનાની જણસને સરકાર ને આપવાનો નિયમ છે, તેવામાં મહિલાએ માત્ર પોતાના ઘરમાંથી મળેલા સોનાના સિક્કાની સંખ્યા કેટલી હોય અને તેની કિંમત હતી તે જાણવામાં રસ છે. ફરિયાદ નોંધાઈ છે સોનાના સિક્કા સંદર્ભે. બિલીમોરામાં એક 406 અને 114 મુજબની ફરિયાદ નોંધાયેલી છે. એમાં ફરિયાદી અને ફરિયાદીનો જે પરિવાર જે છે એ ઘણા વર્ષોથી યુકેમાં રહે છે અને યુકેના સિટીઝનશીપ ધરાવે છે. એમનું મૂળ વતન બિલીમોરા ખાતે આ ગામ જે છે. 2009માં આ જે મકાન જે છે 2009માં ફરિયાદીએ ખરીદ કરી અને લીધેલું હતું. મકાન જૂનું હતું એટલે જ્યારે ડિસેમ્બર 2022માં ફરિયાદી યુકેથી ઇન્ડિયા આવ્યા અને આ ગામમાં ગયા અને મકાન જોયું તો મકાનનો આગળનો ભાગ થોડો ડેમેજ હતો, પડી ગયેલો હતો. એટલે મકાનનું રિપેરિંગ કરવા માટે અને જે કાટમાળ જે છે એ દૂર કરવા માટે અને એ વેચવા માટે એ પ્રયત્ન કરતા હતા કોઈ કોન્ટ્રાક્ટર કે એ રીતનું કોઈ મળી જાય. તો એમના પરિચિત મારફતે એક વલસાડમાં રહેતા સરફરાજ હાજી કોરડિયા કરીને જે છે કોન્ટ્રાક્ટર, એમનો સંપર્ક થયો અને એ કોન્ટ્રાક્ટર જોડે એમણે વાતચીત કરી અને એમને કામ સોંપ્યું. વાતચીતના અંતે અને જે કામ સોંપવામાં આવ્યું એ શરતે સોંપવામાં આવ્યું કે એ કાટમાળ જે આવે એ વેચી દેવાનો અને એની એક કિંમત નક્કી કરી, અને જો મકાન માં જે ડેમેજ થયેલો ભાગ છે એ નીકળતા કોઈ પણ કિંમતી વસ્તુ કે કોઈ કિંમતી દસ્તાવેજ મળે તો ફરિયાદી પક્ષને પાછો આપવાનો. એના પછી ફરિયાદી આ કામ સોંપી અને ફરિયાદી ફરીથી યુકે જતા રહ્યા. મીનવાઇલ યુકે હતા એ દરમિયાન એમપી એટલે મધ્યપ્રદેશ પોલીસ તરફથી એમને એક ફોનથી એમનો સંપર્ક કરવામાં આવ્યો અને એમાં એવું જણાવવામાં આવ્યું કે તમારું જે આ મકાન હતું બિલીમોરા ખાતે એમાંથી સોનાના સિક્કા મળેલા આવતા અને ત્યાં જે મજૂરોએ જે કામ કરેલું છે એ મજૂરો એમપીના હતા, એટલે એમપીમાં આવ્યા અને એ મજૂરો પૈકી એક મજૂર પાસેથી એટલે સોનાના સિક્કા ચોરી થઈ ગયેલા હતા એ અનુસંધાને એમપી પોલીસ સ્ટેશનમાં એમપીના જે તે પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયેલો હતો. અને એ સંપર્ક થયાથી એમને ખ્યાલ આવ્યો એટલે ત્યારથી પછી ફરિયાદીએ અહીંયા જે કોન્ટ્રાક્ટર જે છે અને એમના પરિચિત છે એમના મોબાઈલથી સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો, વાતચીત થઈ.
મીનવાઇલ ફરિયાદી જે છે દસમા મહિનામાં એટલે ચાલુ વર્ષના દસમા મહિનામાં યુકેથી ફરીથી ઇન્ડિયા આવ્યા અને જે કોન્ટ્રાક્ટર હતા સરફરાજ હાજી કોરડિયા કે જે મૂળ વલસાડના છે એમને જોડે અમને વાતચીત કરી અને એમણે એવું કહ્યું કે અમે સમાધાન કરી લઈશું આપણે સરફરાજભાઈએ પણ પછી સરફરાજભાઈએ એવું કહ્યું કે ગલ્લા તલ્લા કરવા માંડ્યા કે એમાં એમ કે 220 જેવા અંદાજે સોનાના સિક્કા મળેલા હતા અને આ મજૂરો છે એ લઈ ગયા હતા અને મારા ભાગે કંઈ આવ્યું નથી આ છે તે એટલે ગલ્લા તલ્લા કરવા માંડ્યા કોઈ સંતોષકારક જવાબ ના આપ્યો એટલે એ અનુસંધાને ફરિયાદીએ બિલીમોરા પોલીસ સ્ટેશન જઈ અને આ ફરિયાદ જાહેર કરેલી હતી. હાલમાં ગુનાની તપાસ LCBના અધિકારીઓ કરી રહેલ છે અને તપાસ ચાલુ છે. એમપી જશે ટીમ જરૂર. હા, હવે આ જે ગુનો જે છે એ સરફરાજ હાજી કોરડિયા એના સિવાય જે કોન્ટ્રાક્ટરે ચાર મજૂર જે કે જે એમપીના હતા એમને કામ સોંપેલું હતું એ મજૂરના વિરુદ્ધમાં એટલે ટોટલ 5 આરોપી વિરુદ્ધમાં ગુનો દાખલ થયેલો છે. હાલમાં ગુનાની તપાસ ચાલુ છે સ્થાનિક લેવલે અને તપાસની જે ટીમ છે એ એમપી પણ તપાસ માટે જશે. આ કેસમાં ફરિયાદી હવાબેન બનિયા જણાવે છે કે મેં જ્યારે કોન્ટ્રાક્ટર સરફરાજભાઈને સિક્કા વિશે પૂછ્યું તો તેઓએ 300, 400, 700 તો ક્યારેક 1000 જેટલા સિક્કા મળ્યા એ અલગ અલગ વાત કરે છે. મારા ઘરમાંથી ચોક્કસ કેટલા સિક્કા મળ્યા છે તે મારું જાણવું છે. માં આ ઘર તેમને તોડવા માટે આપ્યું હતું અને કહ્યું હતું કે આ ઘરમાંથી કોઈ પણ કિંમતી દસ્તાવેજ કે સોનાના સિક્કા મળે તો મને પરત કરવું. તેઓ દ્વારા પોતાના મજૂર સાથે મળી તેનો ભાગ ભટકાઈ કરી હતી અને નવસારી પોલીસ ઉપર વિશ્વાસ અને તેઓ સારી દિશામાં તપાસ કરી રહ્યા છે. પરિમલ મકવાણા, હિન્દ ટીવી ન્યૂઝ, નવસારી.